વાપી નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરી સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપનાર એવા સેવાભાવી કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિતના આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું, જ્યારે નગરપાલિકાના પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહયોગ આપનાર એવા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર એવા 320 જેટલા વેપારીઓ પાસેથી રૂપિયા 1,36,000 દંડની રકમ વસૂલવામાં આવી હતી. પણ છે સ્વસ્થ, સ્વચ્છ હશો તો સ્વસ્થ રહી શકશો. સ્વચ્છતા છે તે પ્રભુતા. કે જૂટની બેગનો ઉપયોગ કરીશ હું. હું વાર તહેવારે સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક આમાં વિવિધ સ્કૂલના બાળકોએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્વચ્છતા બાબતમાં એમને જે વિશેષ કાર્ય કર્યું હતું એમાં જે એમના પ્રથમ, બીજો અને ત્રીજો નંબર હતો એમને સન્માનિત કરવામાં આવ્યા. વિવિધ સોસાયટી, હોસ્પિટલ, હોટલ અને સ્કૂલોમાં પણ આ ડ્રાઈવ 3-3 મહિને સ્વચ્છતા પ્રીમિયર લીગ ચલાવવામાં આવે છે. એમાં જેમને પણ સારી કામગીરી કરી અને બીજી સોસાયટીઓ પ્રેરણા લે એ માટે એમને પણ સન્માનિત કરવામાં આવ્યા. અને એક ડૉક્ટર રણજીતા સેઠિયા કે જે ઘરમાંથી એક પણ ટુકડો પ્લાસ્ટિકનો, પેપરનો કે કચરાનો બહાર ફેંકતા નથી, પોતે એનો યુઝ કરી લે છે, રિસાયકલમાં વાપરે છે, એમના માટે એમને પણ સન્માનિત કરવામાં આવ્યા. અને વાપીના નગરજનોને આહવાન કરવામાં આવ્યું કે આવા રણજીતાબેન પાસેથી બધા પ્રેરણા લઈને અમારી જે સ્વચ્છતાની મુહિમ ચાલે છે, પ્લાસ્ટિક મુક્તની મુહિમ ચાલે છે, એમાં બધા સહયોગી થાય. આપણા પ્લાસ્ટિક મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત વાપી માટે આપણે 320 સંસ્થાઓ, વેપારીઓને દંડિત કરેલા છે. એમના 1,36,300 રૂપિયાનો દંડ એકઠો થયેલો છે અને 580 કિલો પ્લાસ્ટિક એમાંથી અમે બેળવેલું છે. અને વિવિધ સ્કૂલો, 5-1 સ્કૂલો દ્વારા આ પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં બાળકોએ જે અભિયાન કર્યું એમાં 386 કિલો પ્લાસ્ટિક એમને ભેગું કર્યું. એમાં સૌથી વધારે વાપી નગરપાલિકાની કન્યાશાળાની બાળાઓએ 216 કિલો પ્લાસ્ટિક એકઠું કર્યું. એમને 108 નોટબુક આપીને એમને પણ સન્માનિત કરવામાં આવ્યા. અને આ રીતે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિવિધ સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે જે 50 માઇક્રોનથી નીચેના ઝબલા આવે છે અને પ્લાસ્ટિકની થેલીઓ આવે છે એનો ઉપયોગ ન કરવો, કારણ કે રિસાયકલ નથી થતું અને બધું જમીનમાં એક જ હજાર વર્ષ સુધી તે પીગળતું નથી. અને એ જ બધું પ્લાસ્ટિક ગટરમાં જઈને ચોકઅપ થાય છે, દરિયામાં, સમુદ્રમાં જઈને નીચે બેસી જાય છે અને દરિયાનો 1/3 પાર્ટ અત્યારે પ્લાસ્ટિકથી કવર થયેલો છે. ત્યારે આ એક એલાર્મિંગ સિચ્યુએશન છે. ત્યારે પ્લાસ્ટિક માં ઉપયોગ લોકો આવા 50 માઇક્રોનથી બંધ કરી દે અને પ્લાસ્ટિક મુક્ત વાપી બનાવવામાં સહયોગ આપે.